स्वामी देवस्थान संचालन की सेवा पर बीजु चैप्टर भाई है तो बीजा चैप्टर संदर्भ की सेवा एमा अपने आगे विमा की सेवा और पोस्टल सेवा भाई है ये पक्षी की सेवा है ये जो वखार तो वखार એટલે આપણે સામાન્ય રીતે વખાર ને આપણે ઓળખીએ છીએ કે માલ સંગ્રહવાનો જગ્યા એટલે વખાર બરાબર તો વખાર છે એનો શા માટે જરૂર પડે તો જ્યારે માલનો ઉત્પાદન બારેક માસ થતો હોય અને એની માંગ કોઈ એક જ સીઝનમાં હોય અથવા તો મોસમી હોય ત્યારે બારેક માસ ઉત્પાદન થતા માલનો સંગ્રહ કરવો જરૂરી પડે કારણ કે જ્યારે માલની માંગ ઊભી થાય ત્યારે આપણે વેચી શકીએ તો એ સુવિધા મેળવવા માટે આપણે વખારની જરૂર ઊભી થાય છે અથવા માલનો ઉત્પાદન એક જ મોસમમાં થતો હોય જેમ કે ઘઉં બાજરો પછી આવે જકાત ભરેલા વિનાના માલની વખાર
ગુણધર્મોમાં કોઈ ફેરફાર કરે તો એનું પાછું પ્રોડક્શન થઈ ગયું કે એનું રીપ્રોડક્શન થાય, પરંતુ એનું માત્ર પેકિંગ એમ પૃથ્થકરણ કરી અને ફરીથી નિકાસ કરવા માંગતો હોય, જે આપણા દેશમાં રાખવામાં નથી આવતી. માત્ર અહીંયા આપણે એનું પેકિંગ બદલાવીએ છીએ અથવા તો એને પૃથ્થકરણ કરીએ છીએ, તો એવી ફેરફારો કરીને પુનઃ નિકાસ કરવી હોય અથવા તો જકાત ભરવામાં સમય લાગે હોય ત્યારે આવી વખારો કામ આવતી હોય છે. એટલે આવી જકાત ભર્યા વિનાની વખારોમાં જ્યારે માલ રાખવામાં આવે છે એ તમને ત્યાં બધી નિકાસકારને આયાતકારને પૂરી સેવાઓ પૂરી પાડે છે. બરાબર, દાખલા તરીકે વિદેશમાંથી કોઈ માલનો આયાત કરે અને આપણે એનું પૃથ્થકરણ કરવું છે, પછી એની ક્વોલિટીમાં ફેરફાર નથી કરવો, પરંતુ એમાં ખાલી વર્ગીકરણ કરવું છે માલનું, તો એ વર્ગીકરણ આ વખારોની અંદર થાય, ફરીથી પેકિંગ પણ થઈ જાય અને પેકિંગ કરીને પાછું એ પુનઃ નિકાલ થઈ જાય તો જકાતનો ખર્ચ વધે. એના માટે અહીંયા જકાત ભર્યા વિનાની વખારો પણ જ્યાં માલની અહીંયા નિકાસ થતી હોય એ સ્થળે બનાવવામાં આવે છે. તો જકાતની દ્રષ્ટિએ બે પ્રકાર થયા. એના પછી આવે ઉપયોગની દ્રષ્ટિએ. ઉપયોગની દ્રષ્ટિએમાં પહેલો છે સામાન્ય વખાર. આપણે તેને સામાન્ય રીતે વખાર માલ ભરવા માટે જેમાં કોઈ પણ માલ આપણે ભરી શકીએ, જેના કદ કે સાઈઝ કે એના વજન કે એને આ કોઈ લેવા દેવા નથી સ્વરૂપાને, બરાબર, એવો આપણી પાસે જે બોલાવો કહીએ છીએ આપણે એવી વખારોને સામાન્ય વખાર કહેવાય. એની અંદર ઘઉં ભરી શકાય, બાજરો ભરી શકાય, ઘઉં કપાસ વગેરે વગેરે સામાન તમે ભરી શકો, કંઈ પણ સ્ટોરેજ એમાં કોઈ વિશિષ્ટ સુવિધાની જરૂર હોતી નથી, બરાબર, બાહ્ય રક્ષણ ખાલી મળી રહે એવી વખારો છે એને સામાન્ય વખાર કહેવામાં આવે છે. પછી આવે વિશિષ્ટ વખાર. તો આની અંદર ખાસ સુવિધાઓ હોય છે, જેમ કે અમુક શાકભાજી ફળની વખાર હોય તેની અંદર